जय हिंद दोस्तों, स्वागत है आपका बड़ौदा वाले चैनल पे। तो आज हम माता जी के दर्शन के लिए जा रहे हैं। तो आज हम चार लोग हैं, मैं, मयंक, और मयंक का एक फ्रेंड आया है और मेरा एक फ्रेंड है जो पीछे अदब बार के खड़ा है। उसको ठंडी लग रही है शायद, उसको बहुत ठंडी लग रही है। और हमें हम निकले हैं अभी 6:15 बजे, 6:15 को निकले हैं अभी। मांजलपुर से हम निकल चुके हैं और हमें वहाँ पर पहुँचने में 40 मिनट जितना लगेगा टाइम। और हम जा रहे हैं अनगढ़, जहाँ पे मैलिनी माता जी का एक मंदिर है जो बड़ौदा में बहुत ही फेमस एक मंदिर है, ठीक है। तो वहाँ पर हम जा रहे हैं। आज संडे है तो संडे बहुत ही ज़्यादा पब्लिक रहती है वहाँ पर, तो आज जो है बहुत ही मज़ा आने वाला है। तो इसी ब्लॉग में आप बने रहेगा। बहुत ही फेमस प्लेस पे अभी हम खड़े हैं, पहले जाएंगे अब तो बीच में ही आएगा जगदीश पर्सन स्मार्ट। वो बोल रहा है कि चाहिए ना थोड़ी काली है, काली है, काली। मैंने बोला काली नहीं है भाई, तू अंधेरे में खड़ा है तो काली दिखेगी। चाय पी के अभी निकलेंगे हम और बीच में कहीं भी नहीं रुकेंगे क्योंकि आज संडे है, ज़्यादा भीड़ होने वाली है। मेरी चाय ख़त्म हो गई, अभी हम निकलते हैं। बड़ोदरा से गोधरी से आ रहे हो तो सामने से आपको यहाँ तरफ जाना है, ये है सिंध रोड वाला रास्ता। अगर तुम्हारे सिंध रोड जाऊ हो तो अहियाँ नीचे जाई सको छो, तुम अहियाँ नीचे जो रास्ता जाए छे सिंध रोड जाए, सिंध रोड। ચાર રસ્તા આવે છે અહીંયાથી, તમારે આ સીધું જવાનું છે, સામે જે ભાઈ કાર જાય છે એ સાઈડ તમારે જવાનું છે। કીર્તિરાજ આજે નથી આવ્યો, એકચ્યુઅલી અમે જતા હતા માતાજીના મંદિરે, પણ અમે ભૂલથી રોંગ સાઈડ પર બીજો રસ્તા પર આવી ગયા તો અમે પહોંચી ગયા કોટણા બીચ છે। આ પણ કોટણા બીચ પણ એક બહુ સારી જગ્યા છે, તમે અહીંયા આવીને અહીંયા એન્જોય કરી શકો છો, મસ્ત બોટિંગ કરી શકો છો। જુઓ પાછળ તમને એકદમ માવડી આપી દેશે, તમારે 250 રૂપિયા લેશે, 250 રૂપિયા ચાર્જ છે પર પર્સન। ઉભા રહે, એક મિનિટ છીકાય મને। સન્ડે છે આજે એટલે સન્ડે માં ફૂલ પબ્લિક રહેવાની છે આજે। પહેલી વાર દેખાય એક્ટિવા ચલાતી હોય તો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે, બરાબર। બહુ અઘરો રસ્તો છે આવવા માટેનો, અત્યારે આપણે પાછી ગયા છે પાછળ માતાજી મંદિરે। માતાજીના મંદિરે આવવા માટે બહુ જ રસ્તો બહુ જ એટલે બહુ જ કઠિન છે, અમે જે રીતે આવ્યા છીએ એક્ટિવામાં એ બહુ જ સંભાળીને આવવું પડે એમ છે, કેમ કે રસ્તો બહુ જ ખરાબ છે। તો આ છે માતાજીનું મંદિર, પણ આપણને અંદર કેમેરા લઈને જવાની એલાઉડ નથી તો આપણે અંદર નહીં જઈ શકીએ, અંદરનું આપણે નહીં બતાવી શકીએ। આપણે જઈશું અહીંયાથી નીચે, ગોધિની વાસિની વિષ્ણુ વિલાસિની કૃષ્ણ
આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. હવે અહીંયાથી આપણે જવાનું છે, આગળ થોડું ચાલીને જવાનું છે. ઉપરથી દાદરા આપણે ચડીને નીચે આવી જાય બરાબર. હવે અહીંયાથી આપણે જઈશું આગળ ચાલતા ચાલતા આગળ. તો રસ્તો તમને આગળનો બતાવીએ કે કેવી રીતે ક્યાં કેવી રીતે જવાનું છે. આપણે માતાજીના દર્શન તો થઈ ગયા છે, અંદર કેમેરો એલાઉડ નહોતો એટલે આપણે અંદરનું ના બતાવી શક્યા, પણ હવે અહીંયાથી જઈશું આપણે આગળ માતાજીના દર્શન કરવા માટે. ચાલો આપણે બતાવીએ. સામે છે માતાજીનું મંદિર. સબસ્ક્રાઇબ કરી લેના યુટ્યુબ ચેનલ. સામેવાળું જે મંદિર છે ને, ત્યાં 5 વર્ષ પહેલાં અમે જ્યારે આવ્યા હતા ત્યારે ત્યાં સુધી જવાતું હતું, ત્યારે પાણી નહોતું. અત્યારે એટલું બધું પાણી છે એટલે ત્યાં સુધી જવાય એમ નથી, અને પરમિશન પણ નથી જવા માટે. તો અમે ત્યાં સુધી તો નહીં જઈ શક્યા ને, પણ અહીંયા વચ્ચે જે તમને મંદિર બતાવ્યું છે એ મંદિર સુધી અમે જઈને આવ્યા, દર્શન કરીને આવ્યા માતાજીના. માતાજીના દર્શન કર્યા છે બરાબર. અહીંયા કેટલા શ્રદ્ધાળુઓ કેટલા દૂર દૂરથી આવે છે બધા તમે જોઈ શકો છો. કે સન્ડે છે આજે, એટલે સન્ડે તો બહુ જ પબ્લિક, મંગળવારે અને રવિવારે 2 દિવસ પબ્લિક વધારે હોય છે. તો તમે જ્યારે પણ આવો સવારે વહેલા આવજો, દર્શન તમારા થઈ જાય ને વધારે ભીડમાં તમારે ના રોકાવ, તમે આવી શકો છો ને માતાજીના સારા દર્શન કરવા હોય તો સવારે થોડા જલ્દી આવજો તો સારી રીતે તમારા દર્શન થઈ શકે છે. બોલો વહેલડી માતા કી જય.
સરસ દર્શન થઈ ગયા છે. હવે હમણાં અહીંયાથી નીકળીશું ઘરે જવા માટે. તો અહીંયાથી બ્લોગને આપણે ખતમ કરીશું અને માતાજીના ઘણા સારા દર્શન થયા છે. તમારે પણ જો આવવું હોય તો સવારે 6:30-7 વાગ્યા સુધીમાં આવી જજો તો સારા દર્શન થઈ જશે. અને અત્યારે અંદર નદીમાં જવાનું એલાઉ નથી ત્યાં અંદર સુધી, મંદિર સુધી, તો તમે દૂરથી દર્શન કરી શકો છો. બીજું એક નાનું મંદિર છે જ્યાં તમે દર્શન કરી શકો છો. અને આ બ્લોગને અત્યારે અહીંયા ખતમ કરીશું. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. નવા નવા વિડીયો તમને આ રીતે મળતા રહેશે. ત્યાં છેલ્લા આપણે માતાજીનું દર્શન કરી લઈએ. પાસે માતાજીનું મંદિર છે. મેલડી માતા કી જય. જય હિન્દ દોસ્તો.